બા મારા તમને એક વાત કરવી છે. બોલો, શું વાત છે? હા, મોબાઈલ હવે હાવ પતી ગયો છે તો નવો લેવો છે. મમ્મી, મારે ફોન લેવો છે. બસ, તારે આનો વદાડ કરવાનો. ઈ ફોન લે છે, હવે તારે ફોન લેવો છે. કા એનો બગડી ગયો છે? એને ધંધામાં, એની નોકરીમાં એને જરૂર હોય. તારે ઘરમાં પડ્યા પડ્યા ફોનનું કામ હોય? ઘરમાં પડ્યા પડ્યા હું ભણતી નથી. હા, તમે સમજાવો મમ્મીને, મને ક્યારે કઈ લઈ જ નથી દેતા, બધું તમને જ લઈ દે છે. તે લઈ જ દે ને, પણ છોકરીઓનો મોબાઈલ શું કરવા હોય? તું રેવા દે, ઈ નોકરીએ જાય છે, ઈ કમાય છે. તું જાય નોકરીએ, તું કમાય છે? નહીં, બેનપણીઓએ લીધો હશે કોકે, એટલે આંખોમાં વસી ગયો છે. અને રાહ જોતી હશે ક્યારે ભાઈ કંઈક માગે ને હું ફોન માગું. એવું કંઈ નથી, મારે કોલેજમાં જરૂર ન પડે અને હું એ કોલેજ કરીશ ને પછી કમાવાની જ છું. એ ભાઈ એકલો નથી કમાવાનો. બસ, તો તું કમાય ને ત્યારે હું લઈ દઈશ, અત્યારે નહીં. કોલેજમાં છે ને સોપડીની જરૂર હોય, મોબાઈલ ને નહીં. લે, અત્યારે બધું ફોનમાં જ આવે છે. અમને શું ભણાવ્યું, શું પરીક્ષામાં પૂછાશે, આ બધા પ્રશ્નો એ બધું અમને એમ જ મોકલે મોબાઈલમાં. હા તો વાંધો નહીં, કે મારા નંબર આપી દેજે, આમાં મોકલી દે. સાચી વાત છે, તારે ફોનની શું જરૂર છે? તું કોલેજમાં છે એટલે ક્યાંક કોઈકને અરે વાતું કરવી હોય, આમ આમ કરીને ક્યાંકથી ફોટાઓ પાડવા હોય, કોઈકને ફોટાઓ મોકલવા હોય, કા એટલે ફોન જોઈશ ને. એટલે તમે મને નહીં લઈ દો ને? ના, માં આપણા ઘરમાં ઓલો એક નાનકડો છે જે હું પહેલાં વાપરતી હતી ને, ઈ એને રિપેર કરાવી દેજે ને, યાન દઈ દેવું. અને તમે 45% એ મરતા મરતા ઓક્સિજન ઉપર તમે પાસ થાવ છો કે વરસ ન બગડ્યું એટલું જ કેવાય. એટલા ટકા લાવતા થાવ, ફોન નહીં તમે કેશો એ લઈ દઈશ. આખો દિવસ ઘરનું કામ કરાવે, ઘરના કામ શીખવા પડે, કામ શીખવા પડે, કાલ સવારે બીજા ઘરે જઈશ, આવું બધું કરી કરીને કામ કરાવે, પાછા તો ટકા લાવવાની અપેક્ષા રાખ. હા, એમ જ કહીશ. પાર્કે ઘરે જાઓ ને ત્યાં આવું નહીં પૂછે કે કેટલા મોટા ને મોંઘા ફોન વાપરો છો, એમ જ પૂછશે. માએ કઈ શીખવાડ્યું છે? દાળ ભાત શાક રોટલી તો ગાંડા નહીં આવડે, બીજું કઈ આવડે જ તને. અને હા, અત્યાર સુધી તું કોઈ દી મારી હામે નહોતી બોલતી. આ ઓલી સ્વીટીની આરે રખડતી થઈ એટલે જીભે લાંબી થઈ ગઈ, ઈ ટૂંકી છે પણ તારી જીભ લાંબી થઈ ગઈ. અને આ તારા કપડાં જો, શું પહેરતી હતી ને શું પહેરવા માંડી છે. તો તમે કઈ લઈ નથી દેતા તો હું શું કરું? પછી કપડાં એ તમારી ફ્રેન્ડ સ્વીટીના લઈ લઈને માંગીને પહેરવા પડે આવા? લ્યો, કોલેજમાં બધાય આવું જ પહેરીને આવે છે મમ્મી, તમને કેમ નથી સમજાતું? મન નથી સમજાતું અને મારે સમજવું નથી. કોલેજની છોકરીઓ કોલેજ પૂરી થાય ને એટલે ના ભાઈબંધ દોસ્તારો અને હું કહેવાય ઓલા ફ્રેન્ડ એની આરે રખડવા જાય, આપણે નથી રખડવું. અને બા, મારે બીજી એક વાત કરવી છે. આને જેમ જેમ ભણાવી છે માની જી ભાઈ બહુ હાલવા મળી. આ છેલ્લું વર્ષ છે, હવે મારે એને ઘરે જ બિહાડવીશ કારણ કે ગોતવા માંડી છું. હા બસ, શું ગોતવા માંડી છું? અને શું તમે તે તમે પોતે નથી ભણ્યા ત્યારે આજે નોકરી ધંધો કરી શકો છો? મારું કોલેજનું જો પહેલું વર્ષ છે અને હું 3 વર્ષ પૂરા કરી, તમે આજ કરજો, આખો દી મને ખીજાય જ કરજો. ભાઈનો વદાડ બધે કર્યો છે ને તો આવી બહેનું તારું. આજ પછી ભાઈને શું લઈ આપું છું, ભાઈ શું કરે છે એ જો તે કીધું છે ને મને, તો ઘરે જ બેહાડી દઈશ. 3 વર્ષ પૂરા કરવા તને નહીં કરવા દઉં. આ વર્ષ પૂરું થાય, આવતા મહિને પરીક્ષા છે ને, બેહો ઘરમાં શીખો કામ. હંમેશા ભાઈ મન મારામાં ભેદભાવ કરતા હોય અને બધું લઈ દે અને મને કઈ નથી લઈ દેતા, બધું તારા લીધે જ થાય છે. મારી લીધે બાને કા સમજાવજો. હવે મારે કાઈ ન સમજાવું, હવે ઘરે બેવાના એના દિવસ આવી ગયા છે એટલે જીપડી લાંબી થઈ ગઈ. ઓલા મગન કાકાને ફોન આવે છે ને હગાઈની વાત કરવા મળજો, કે 3 મહિનામાં ક્યાંક આપણને ચડી જાય. બહુ ચડી છે, બહુ ચડી વાગી છે. હવે હવે એના લખણ હારા નથી દેખાતા. એ જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ સ્વીટી, આજ અવારમાં નવરી પડી ગઈ ને? લે, નવરી પડી ગઈ એટલે કામ તો મારે બહુ હોય છે, પણ આ તો તમારી દીકરી, એ મારી ખાસ ફ્રેન્ડ છે એટલે મળવા તો આવવું પડે ને.
તો બધાય કામ પતાવીને પછી નિરાતે અવાય ને, અત્યારમાં તો એ કામ કરતી હોય ને, અત્યારમાં તું તારા કામ છોડીને તારી બેનપણીને મળવા આવી ગઈ. આ મારી ગામમાં બહુ બેનપણીયું છે, પણ જો આ હવારના બધાય કામ પતે ને બપોરે નવરી પડું ને ત્યારે હું એને મળું. હા પણ મારે તો કંઈ કામ હોય તો જ આવી હોય ને બા. હા તમે મૂકી દો પહેલાં. બસ તો મારી વાત સાંભળો, આ ગોપી છે ને એને મારે આજે બહાર લઈને જાવી છે, કારણ કે મારે થોડીક વસ્તુઓ લેવાની છે અને બીજું કામ છે. તો મેં કીધું હારો હારે નહીં લેતી જાઓ. કેટલા વાગે લઈ જવાની છે? અત્યારે જ. એટલે તો આવી. અત્યારે જ. સ્વીટી તારામાં થોડીક છે, અત્યારમાં પક્ષીઓ જાગે આપણા જેવા જાગે, દુકાનો ન જાગે, એ 11 વાગ્યા પછી ખુલે બધી. તો તારે અત્યારે મારી ગોપીને લઈને ક્યાં જવું છે? કહું તો છું બા, કામ હોય ને અને ફ્રેન્ડ હારે તો ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકાય. જ્યારે સાંભળો, જ્યારે ફ્રેન્ડ હોય ને ત્યારે માહોલ જ અલગ હોય, જે રસ્તા ન દેખાતો હોય ને એ રસ્તા દેખાતા થઈ જાય. એ જ ખોટું છે. જે રસ્તા ન દેખાવાના હોય એ રસ્તા તમને દેખાવા માંડે કા. અને મારી વાત સાંભળ, એ તારે ને તારી બીજી બેનપણીઓને જ્યાં જવું હોય ત્યાં જવાનું, મારી ગોપીનું નામ નહીં લેવાનું હો. અને એ મને ખબર હોય, અત્યારમાં કોઈ નદી કિનારે ને કાં દરિયા કિનારે જઈને ન બેહતું હોય અને બજારો ખુલ્લી ન હોય, તો તારે એને લઈ ક્યાં જવી છે? બા એવું નથી. હવે કેટલા વાગ્યા જો, અમુક અમુક દુકાનો તો ખુલ્લી જ ગઈ હોય. હા ખુલ્લી ગઈ હોય. કોની ખુલ્લી હોય એ મને ખબર છે. સવારે ચા ખુલ્લી ગઈ હોય અને પાનના ગલ્લા ખુલી ગયા હોય, બધા માવાન મસાલાવાળા બહુ હોય એટલે, અને બહુ તો પછી આ ખમણના દુકાનો ખુલી ગઈ હોય, ફરસાણની, બીજી એકેય ખુલી ન હોય. હા તો ત્યાં સુધીમાં અમે થોડો ઘણો નાસ્તો કરી લેશું, ત્યાં સુધીમાં બીજી ખુલી જશે. ગોપીને બોલો. ગોપી એ ના, મારી ગોપી નહીં આવે. અમારા ઘરમાં રોજ સવારે કા ભાખરી કા થેપલા બનેલા હોય એટલે એ બહારનું ખાતી નથી. ગોપી તમે રહ્યો ને બા. ગોપી આય આવશે ને તો કેટલું સાંભળવાનું મારે. ગોપી જલ્દી આવ ને. લ્યો ક્યાં હતી તું? ક્યાર ની હું? લ્યો આવી ગઈ તારી ગોપી. ક્યારે આવી તું? ગોપી કેટલું બધું મારે સાંભળવું પડ્યું. એક કામ કર, ચા જલ્દી જઈને તૈયાર થઈ જા, બહાર જવું છે. ના નહીં થાય. મમ્મી આજે તો સન્ડે છે, મને જવા દો ને બહાર. સન્ડે છે ને એટલે જ ન જવું. એ આખું અઠવાડિયું ઘરે હોય નહીં, એક સન્ડે રવિવારે ઘરે હોય તો ઘરના કાંઈ કામ શીખે કે નહીં? આ કાલ હવારે પાર્કે ઘર જાય ને તો મારું નાક વઢાવશે. અરે બા એ જ વાત છે ને, સન્ડે છે ત્યારે તો અમને લોકોને ટાઈમ મળે બહાર જવાનો ફરવાનો, બાકી આ બધી ફ્રેન્ડ્સ મળે ક્યારે કા? અને એ મને બાબા નહીં કહેવાનું, હું બા ખાલી ગોપીની છું. તું મારી બાજુમાં રહેશે ને આંટી કહીશ તો ચાલશે, બાકી બા નહીં કહેવાનું. હા આ તો તમારી ઉંમર જોઈ ને એટલે બા કહીએ, બાકી હું આંટી જ કહું. મમ્મી છોડો ને બધું, હું શું કહું છું, આજે સન્ડે છે, એક જ દિવસ તો મને ફ્રી ટાઈમ મળે છે, બાકી તો આખો દિવસ મારે ચોપડા લઈને બેસવું પડે ભણવા. તમને જવા દો ને એની સાથે. ગોપલી અત્યારમાં કાંઈ કોઈલું ન હોય, એની હારે જઈને તારે હું કરું? ખમણ લોચા ખાવાસ? હા જો મમ્મી હું શું કહું છું, અમે અત્યારે જશું ને તો ખમણ વમણ ખાઈને પછી તારે ખરીદી કરવાની હશે ને, એ ખરીદી કરવા જશું. અને મમ્મી મારે થોડી ઘણી વસ્તુ લાવવાની છે, બુક્સ પણ લાવવાની છે, બુક્સ લેવા માટે તો જવા દો. ઠી સન્ડે સ્કૂલ બંધ, કોલેજ બંધ અને બુક્સ વાળા ખુલ્લા હોય. હું હા મને ખબર છે. હો મમ્મી જવા દો ને, આ શું કરો છો? આ ભાઈને તો તમે જવા દો છો, મને ક્યાંય નથી જવા દેતા. ભાઈ છોકરો છે, એ આખો દી રખડે, કદાચ રાતે મોડો આવે ને તો એનો વાંધો નહીં. એ પિત્તળનો લોટો કહેવાય, માંજો એટલે ચોખ્ખો થઈ જાય, પણ દીકરીઓનું ધ્યાન રાખવું પડે એમ હું ન મોકલું. એટલા અમારા વાલા આંટી છે ને હમણે માની જશે. જો આંટી મારી વાત સાંભળો, અત્યારે તમે ગોપીને મોકલશો ને પછી હું તમને કહી દઉં છું, આવતા બે દિવસ સુધી હું દેખાઈ જ નહીં. બસ હવે ન બોલતા હો. એક આમ એક મિનિટ, બાજુમાં બેકરી છે ને, ત્યાંથી એક બ્રેડનું પેકેટ લઈ આવ ને માખણ લઈ આવ, પછી ચોપડ જે. બાકી આ તારી આંટી છે ને બા, બટરિંગથી કાંઈ એનું થાય નહીં અને આપણે ન જવાનું. મમ્મી તમે ના પાડો ને હું જો તો તમે દુખી થાવ, પૂછું તો મને ના પાડો, મારે શું કરવાનું આમાં? જવા દો ને પ્લીઝ, હું જો જલ્દીથી આવી જઈશ અને આવીને છે ને બધું જ કામ કરી નાખીશ. તમે કઈ કામ ના કરતા, બસ તમે બેસીને તમારી ચોપડીઓ વાંચો, મંદિરે જાઓ. હું કરાવીશ ને કામ, ભેગા ભેગું કામ કરાવીશ. પણ બહુ રખડાવતી નહીં હો, અને ખોટા રૂપિયા જઈને પાછા આવજો. હા જાઓ.
જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. મારે હારું લોચો લેતી આવજે. તું મને અહીંયા લઈને કેમ આવી છો? ચૂપ બેસ પહેલા. શું ચૂપ? આ મારો ભાઈ મને જોઈ જશે ને તો મારી મારીને પાડી દેશે. તને ખબર છે ને કેવો ડેન્જર છે? અને અહીંયા ક્યાંક મને જોઈ ગયો તો શું? ગોપી, હા ખાલી ખોટું ટેન્શન લેવાનું બંધ કરને. આમ જો, આમ તો તારે રજા હોય નહીં, અને હોય તોય તું ઘરમાં ને ઘરમાં જ હોય. હું તને કંઈક ગાર્ડનમાં બધે બહાર લઈને આવું ને તો તું વળી આવી રીતના બહાર આવે છો, નહીંતર તું મને કે આટલા ટાઈમથી તું ગાર્ડનમાં ક્યારે આવ? બોલ. અરે મારા મમ્મી કે કોઈ આવે ફરવા ત્યારે જ આવવાનું હોય, આવી રીતે એકલું થોડું ગાર્ડનમાં ફરાય. અને મને તો એ ડર લાગે છે કે મમ્મીને ખબર પડી ગઈ કોઈ આડોશી પાડોશીનું વ્યક્તિ જોઈ ગયું કે આપણે બે અહીંયા ગાર્ડનમાં. શું છે? આ ગાર્ડનમાં કીડી તો હોય જ ને, અને આ તારું છે ને લેક્ચર બંધ કર યાર, હું આ બધું સાંભળવા અહીંયા નથી આવી. તો પછી તું ખરીદીનું નામ આપીને અહીંયા કેમ લાવી? મને એ વાત કહીશ. એટલા માટે, કારણ કે આપણે લોકો બહાર કંઈક એન્જોય કરી શકીએ, ફરી શકીએ, બેસી શકીએ. મારી પાસે એટલા પૈસા વધી નથી ગયા કે રોજ ખરીદી જ કરવા જાઉં અને એ બધું મૂક. હવે એ વાત કઈ બોલતી નહીં. આમ જો, મોબાઈલ. વાવ, નવો મોબાઈલ. એમ બોલ, મસ્ત છે. પણ તારી પાસે ક્યાંથી આવ્યો? તારે મમ્મીએ લઈ દીધો કે શું? ઓબ્વિયસલી ગોપી, હવે આપણે કઈ સ્કૂલમાં ભણતા નાના ગીગલા થોડી છીએ, મોટા થઈ ગયા છે, કોલેજમાં આવી ગયા, એટલે ફોન જેવી વસ્તુ તો આપણી પાસે હોવી જ જોઈએ. અને કોલેજમાં આવો કે ના આવો, આ ફોન તો છે ને અત્યારે કોમન થઈ ગયો છે. દરેક વ્યક્તિ પાસે ફોન તો અવેલેબલ હોય જ, કારણ કે ફોનથી ઘણા બધા કામ આસાન થઈ જાય છે. તારી પાસે તો ફોન નહીં હોય, કારણ કે આંટી એનો તો સ્વભાવ જ એવો છે, તને ક્યાંથી ફોન અપાવે? બસ હા, હવે બહુ ચપડ ચપડ ના કર. નથી તો નથી, એમાં શું થઈ ગયું? મારા મમ્મી તને લાગે છે? અરે ફોનની વાત તો તું કરે છે, એના મોબાઈલમાંથી તને ફોન કરું ને તોય તે આમને આમ ઊભા ઊભા જોતા હોય કે હું કોની સાથે વાત કરું છું. બસ આ જ તકલીફ છે, આને જ સુધારવાની છે આપણે. સમજાણું તને? જો, હું તને એમ નથી કહેતી કે તું તારા મમ્મી પાસે જઈને જીદ જ કર. જો ગોપી, વાત એ છે અને મુદ્દો એ છે કે તારે તારા મમ્મી પાસે જઈને ફોનની માંગ કરવાની છે. શું ફોનની માંગ? અરે હા હા, થઈ જશે, શું કામ ચિંતા કરે છે. અરે હું કહું છું ને, અને એમ પણ શું ખાસ? હું છે ને અત્યારે એક કામથી બહાર આવ્યો છું, પછી તને કરું ફોન. હા હા, અહીંયા ક્યાંથી આવી ગયો? ક્યાંથી આવી ગયો એ છોડ ને, બાકી એમ છો છોકરો? લુક વાઇઝ એ મસ્ત છે, હેન્ડસમ છે એકદમ. આવો છોકરો મને મળી જાય ને તો વાત જ બની જાય. જો ને, કાંડી થઈ ગઈ છે કે શું? તને ખબર નથી હજી આ છે ને મારી પાછળ પડ્યો છે, એટલે અહીં આવીને બેસ્યો તો. આ તારી પાછળ છે? રિયલી? એ ગોપી, તારે તો છે ને આમ સાંભળ, આમ ખુશ થવાની જરૂર છે. આવો સરસ છોકરો મળે ક્યાં? ગોતવા છાવ ને તોય ના મળે, અને મને તો જો મળ્યો હોય ને તો હું એને ના જ ના પાડું. જોવે છે તો તારી જ સામ છા ને. હાલ વાત કરી એની સાથે. ચાલ, તું ગાંડી થઈ ગઈ છું કે શું? તારામાં છે ને બુદ્ધિ જ નથી. આ મારી પાછળ પડ્યો છે ને, મેં તો ખુશ થાય છે. હા તો આ ખુશ થવા જેવી વાત શું છે? ખુશ થવા જેવી વાત એ છે કે ગોતવા જઈએ ને તો એવો હેન્ડસમ ને ગુડ લુકિંગ છોકરો ના મળે. અને અય આમ આમ કરમા ને, સાંભળ ને બરાબર છે. અને આ તો હામેથી તારી પાછળ પડ્યો છે, આટલો સરસ છોકરો ક્યાં મળશે? ગોપી, તારે હા તો પાડવી જ પડશે, બાકી હું પૂછી લઈશ હોય ને. શું તારે હા પાડવી પડશે? તારું છે ને ભવન ફરી ગયું છે, મારા મમ્મીને જોયા છે ને તે, મારી મારીને અડધા કરી નાખશે આપણને. એ ચૂપ ચૂપ નહીં, તારા મમ્મીને બોલમાં નહીં, સાંભળતો હશે. સાંભળે શું, જોવે છે. વાત તો તારે કરવી જ પડશે. રે આવે છે, આવે છે. એ મને જોવે છે? હા, હું જાઉં છું, તું બેસ. અરે ગોપી,